દુકાને જવું એટલે કઈક થાય કે નહીં સેજલ? પાક્કું કરી દઈશ બસ. પ્રોમિસ? એન્જલ પ્રોમિસ. મૂકું મારા માથે હાથ. એ તું ડેવિલ છો ભાઈ, તું ડેવિલ છો. મેં આ ઓલી લિપસ્ટિક વાળી મારી એન્જલ ની વાત કરી. હો એ ઠાકોરજી, બસ તારા નાકોડા બંધ કરો. લો બોલો. આમાં પણ ઠાકોરજી, માંગણી કરતા પહેલા વિચાર તો કરો તમે શું માંગો છો. અને માંગો તો માંગો, પેલા એ તો વિચારો કે ભગવાનને કેવું લાગશે. ના બસ, પેલા નાના પાટેકરની જેમ બોલી દેવાનું. એ ભાઈ પેલું શું બોલે છે? ભગવાનને સભાનથી લગે માંગના હે, ક્રાંતિવીર સે પંગા મત લેના બનાય. બસ 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 બસ. એ ભાઈ ક્યાં જુએ છે? હું તને નહીં દેખાઉં બકા. એનીવેઝ છોરું કછોરું થાય, માવતર કહું માવતર ના થાય. હવે જોઈએ ચંચુની શું હાલત થાય. એક તો આ વાસળીને સર્વિસ કરવાનો ટાઈમ પણ નથી મળતો. ક્યારે કરવા પણ મન્યા? પરાણે ઉકાળો પીવડાવવાની ભગવાને જે સજા દીધી છે ને એ લોકોને ફટાફટ. અરે એ બધાના મોઢા જોવા જેવા હતા, આખો ભૂતડા જેવી થઈ ગઈ હતી. બોલ શું આવે છે તને? રાક્ષસ જોવો છે તું? રાક્ષસ હસવાનું એની અંદર? હા કઉ છું તો, પણ બીજી વાર કઉ, એ લોકોના મોઢા જોવા જેવા હતા, આટલું ભૂતડા જેવી થઈ ગઈ હતી ભાઈ. તું જોવે તો હસવું જ આવે તને. એક ની એક વાત ત્રણ ચાર વાર તો કહી જ દે છે તું. હા હા, ના ચાલે. મને તો એના કરતા તારું મોડું રાતે જોવા જેવું હોય છે. એવા નસકોરા બોલાવતો હોય ને તારે, રાક્ષસ જેવો લાગે છે. રાક્ષસ જેવો આમ નસકોરા સુર રાક્ષસ. હે હા, અલા નસકોરા સુર ની અટક ચોકસી હતી. હું બોલેસ તું? જે મનમાં આવે બોલી નાખવાનું. એવું મનમાં આવે એ બોલે છે, અને મગજ અને જીભડી એપ્રૂવ કરી નાખે છે. એટલે રાક્ષસોની કોઈ દી અટક હોય, તું છે ને મારી વાત ના ફેરવીશ, અને ગાંડા જેવી વાતો ના કરીશ તો. અને ખબર છે, તું ખરેખર ગયા જન્મમાં છે ને આમ રાક્ષસ જ હોઈશ. હા, ગયા જન્મમાં નસકુરાસુર, ઠીક છે, આ જન્મમાં ચંચુરાસુર. તું નિર્દયી માણસ છે તું. ઘરમાં આટલી મોટી ઉંમરની માં હોય, બૈરી અને દીકરો હેરાન થતા હોય, અને તને અને હસવું આવે, તને મજા આવે, કેવો માણસ છે તું. ચંચુડે એક કામ કર, તું ડૂબી માર, મરી જતો અહીંથી. ઠીક છે, વિચારી લેજે ભાઈ, હું ડૂબી મરીશ. હા ને પછી છેલ્લે અત્યારે તું જ મારી હારે હયાત છે. વાહ દોસ્ત વાહ, ઓળખાઈ ગયો. પર ખાઈ ગયો તું? હા ચાલી કાઢ. હાલ ક્યાં જાય? ત્યાં કીધું ને ચાલ નીકળ. ચાલ નીકળ એટલે મારા જીવનમાંથી નીકળ. તારા જેવા ભાઈબંધ સાથે ભાઈબંધી કરવી, એના કરતા તો ભાઈબંધ વગર એકલા રહેવું વધારે સારું. હા નીકળ. અને તું શું કામ નીકળે છે? હું જતો રહું છું ને. બાય ગોડ, ગુડ બાય હોય. બાય ગોડ, ગુડ. અરે ગુડ બાય હોય મારી જાન. હાથ છોડ્યો તું? હાથ છોડે. અલે હાથ છોડે તો તું કે? હું પકડું? ખબો પકડું તારા? મારી વાત સાંભળ. જોવાની મારી અહીં કોઈ બીજું છે વાત કરનારું તારી? યાર માર નથી સાંભળવી. વાત સાંભળવી પડશે. હું તારો ભાઈ બંધ કરો. તું બેસ બેસ, હું તને વાર્તા કહું. હાલ મારે કોઈ વાત સાંભળવી નથી તારી. હા શું કરેશ? મારે બરો નથી વાત સાંભળવી તારી કોઈ. આ તો કાન બંધ કર, મોટેથી થોડી કોઈ વાત સાંભળે. એ ખોટી જગ્યાએ હાથ મુકાઈ ગયો, પણ મારે તારી સાથે વાત નથી કરવી. મનિયા જો, તું જ મારો ભાઈ બનશો ભાઈ, એટલે જ તને કહું છું. નસકોરાના પ્રોબ્લેમમાંથી જરા કાંઈક રસ્તો કર. હું એકલો હેરાન થતો હોઉં તો ચાલ હું વેઠી લઉં, પણ મારી યારે સેજલ, ઓલો મલાર અને મમ્મી ત્રણે ત્રણ હેરાન થાય છે ભાઈ. પણ હમણાં તો બહુ હસતો હતો ને. એ તો ભાઈ હવે દુઃખમાં હસતો હતો એટલે એમ. નહીં ઘરડા કહી ગયા છે કે દુઃખમાં હસતા જ રહેવાનું, એ એટલે હસતો હતો. બાકી સાચું કહું, મારે આમાંથી છૂટવું છે તો કઈક રસ્તો દેખાડ. તું કે કરવા તૈયાર? બસ તું કે ટ્રીટમેન્ટ કરું. બકરાના દૂધની ચા પીશ? બકરો દૂધ દે? ના એટલે નોર્મલી અમારે ત્યાં તો બકરી દૂધ દેતી હોય છે. તો એમ રહે,
એ ભાઈ શું એમ રાખે એમ જ હોય રસ્તો કોને જોઈએ છે તારે કે મારે ના મારે મારે બસ તો હું જે કહું ને એ રાખવાનું બરાબર બકરાના દૂધની ચા પીશ કેવું લાગે ના હા 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 અચ્છા તો સાંભળ હવે તારે છે ને રાતના સમયે આડા પડકે સુવાનું સીધા નહીં બરાબર હા ઠીક છે અને ઓલા બકરાના દૂધની ચા દિવસમાં કેટલી વાર પીવાની તારું ચેકિંગ કરતો હતો કે તું મારી વાત માનીશ કે નહીં માને આખી બકરા દૂધ આપે કોઈ દિવસ મને લાગ્યું છે હો હા તો મને એમ કે તું મારી વાત માને છે કે નહીં એ ચેક કરી લઉં પણ એ બધી વાત જવા દે મૂળ વાત એવી છે કે તારે રાત્રે આડા પડકે સુવાનું આડા પડકે આડા પડે કઈ બાજુ ડાબે કે જમણે જો તારે તું જમણે રહી છે ને હા એટલે જો તું જમણે રહી છે એટલે તારે હા તારે ડાબા પડકે સુઈ જવાનું કારણ શું છે ખબર છે ને કે જે જમણે રહી હોય ને એનું જમણું નસકોરું બહુ મોટું હોય જાજા કઈ પણ ગપ્પા હાકેશ ભાઈ તને રસ્તો ના દેખાડ્યો રસ્તો 100% દેખાડ્યો ને સરળ રસ્તો સીધો સટ રસ્તો તે મને પહેલી વખત દેખાડ્યો છે સરસ તો ચા પીડે ને હું એમ કહું છું કે ચા નું કાલે રાખ્યો હતો ના એટલે આ તો તે જે રસ્તો દીધો છે એ કામ કરેશ કે નહીં એ ચેક કરી લઈએ જો એટલે હમણાં તે મારું ચેકિંગ કર્યું હતું ને તો હવે તારો વારો એમ જા ભાઈ જા નીકળે થી એમ હા તો જઉં છું હું કઈ તારી કઈ પરમિશન નહીં લેવાનો પસમિશન એવું ચલ ડુગ બાય ગુડ બાય બાબા બાય મારા ચાળા પાડે તું ખોટી વાતો કરમાં હા તો સાચી વાત તને સમજાય જ ક્યારે ડોક્ટર પાસે જવાનું છે આપણે ડોક્ટર પાસે ન જવાનું લે મસ્કોરા માટે કોઈ ડોક્ટર પાસે જાય હું કરણે નહોતો ગયો એની બૈરીમ છે ને મારા જેટલી અક્કલ નથી ને એટલે બોલો પણ આપણે તો ડોક્ટર પાસે જવાનું જ છે નથી જવાનું જો સેજલ મેં તે દી તને ડાઇનિંગ ટેબલ પર કીધેલું ને અત્યારે કહું છું નસકોરા તો સુરવીરતાની નિશાની છે કઈ ચોપડી માં લખ્યું છે આવું હા ચોપડી માં નહીં આ મોટી વાત છે આ ગ્રંથ માં લખાય શાસ્ત્રો માં લખાય એમ લઈને ભાગી જ ગયા પણ પછી ઈ જ વખતે એમની નજર શાસ્ત્રો પર પડી હા આ છે તો એ લઈને ભાગી ગયા બોલ હા હું તો કઉ છું સેજલ આપણે એમના વિરુદ્ધ ઝુંબેશ માંડી હા ઓલી રાણીના ઘરની બહાર જ નારેબાજી રાણી ઘરમાંની મેલ મારે હા એ આ સેજ હોશિયાર થઈ ગઈ પેલેથી જ પણ ડોક્ટર પાસે જવાનું છે ના ડોક્ટર પાસે ન જાવ ડોક્ટર ઝુંબેશમાં ન જોડાય સેજલ એ લોકોને નર્સ કોરા માટે જવાનું કહું છું દળી દળીને ઢાકળીમાં ને તોય ન ઉતરે ડાગડીમાં સેજલ ડોક્ટર પાસે જવાની કાંઈ જરૂર નથી જો હું તને કહું ડોક્ટર મનસુખ આપણે મનિયો ખરો ને આપણો એને એક જબરજસ્ત મસ્ત આઈડિયા દેખાડ્યો છે ખરેખર ઈ આજે હું એપ્લાય કરીશ ને એટલે ગેરંટી આજે રાત્રે નસકોરા નહીં સંભળાય હું કાન બંધ નત કરવાની ના તારે કઈ નત કરવાનું અમાર ઈ તો મારે કરવાનું છે હ આજે મારે એક પડખે આખી રાત સુઈ જવાનું છે જા જા હવે આખી રાત કોઈ એક પડખે સૂતું રે તું અને તારો ભાઈબંધ બે માંથી એક કેમાં ભલી વાર નથી વાત તારી સાચી છે હાલ એક આઈડિયા કર હું રાત દરમિયાન ભૂલતી ઊંઘમાં જેવું પડખું બદલું ને તો તરત તું મને જગાડી દેશે શું આઈડિયા દીધો છે તારી માર દે પછી મારે ક્યારે સુવાનું એક રાત આપણે જોઈ લઈએ ને કે શું થાય છે કેવી અસર થાય છે પછી નસકોરા બોલતા